જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને બાળકો? બધા વિડીયો જોવો છો ને? કેવી રીતના જોવો છો બધા વિડીયો? હસતા હસતા મજા આવે છે ને વિડીયો જોવાની? તો ચલો બાળકો, આજે આપણે ગુજરાતીમાં શું શીખવાનું છે? કથી લઈને જ્ઞ સુધીની ખાના પૂરતી. બાળકો, તમને બધાને કલમ આવડે છે? આવડે છે? આપણે ગયા વિડીયોમાં જોયેલો કલમ, બરાબર? તો તમે કલમ શીખીને પણ આવેલા, પછી પાછું પુનરાવર્તન પણ કરેલું, અને આજે ફરીથી આપણે કલમ જ જોવાનો છે. પરંતુ પહેલાં કેવું હતું કે આપણે એકી સાથે કલમ લખતા હતા, બરાબર, જોયા વગર. હવે શું કરવાનું છે? વચ્ચે વચ્ચે અમુક મૂળાક્ષરો આપણને આપી દીધા છે, પરંતુ જે અહીંયા ખાના પૂરતી ખાલી છે, જો ઘણા બોક્સ એવા છે જે ખાલી છે, તો એ બોક્સ આપણે પૂરવાના છે અને એ બોક્સમાં સાચો મૂળાક્ષર લખવાનો છે. જો તમને કલમ આવડતો હશે તો જ તમને કલમની ખાના પૂરતી આવડશે, નહીતર ખબર પડશે નહીં. તો ખાના પૂરતી શીખવા માટે તમારે સૌ પ્રથમ શું શીખવું પડશે? કલમ, બરાબર, જે તમે આગળ શીખી ગયા છો, બરાબર. ચલો આપણે શરૂઆત કરીએ બાળકો. આ શું આપેલું છે? કયું મૂળાક્ષર છે? ક, કબૂતરનો ક. તો હવે ક પછી કયો મૂળાક્ષર આવશે બાળકો? તમને બધાને આવડે જ છે, આવડે છે ને? લખો તો તમે બધા જાતે. સૌ પ્રથમ તમે લખો, પછી હું લખીશ, પછી તમારે ચેક કરવાનું છે કે સાચો મૂળાક્ષર લખ્યો છે કે ખોટો મૂળાક્ષર લખ્યો છે. તો તમે બધાએ લખી નાખ્યો મૂળાક્ષર. તો ચલો હવે હું લખું છું. તો ક પછી આવશે ખ, ખટારાનો ખ. તમે ખ જ લખ્યો હશે, ખ લખ્યો હતો ને? તો તમારો જવાબ સાચો. ચલો હવે ખ પછી ગ, ગણપતિનો ગ લખેલો છે બાળકો. તો ગ પછી ખાના પૂરતી આપેલી છે, તો આપણે એમાં લખવું પડશે ને. ખાનું જુઓ ખાલી પડ્યું છે, એમાં કંઈ લખેલું નથી. તો હવે શું કરવાનું છે? એમાં આપણે લખવાનું છે, આપણે મૂળાક્ષર લખવાનો છે. પણ આમાં કયો મૂળાક્ષર લખશું બાળકો? તો ગ ગણપતિનો ગ છે, પછી કયો મૂળાક્ષર આવશે? ગ ઘરનો ગ. લખ્યો? તમારે મારી સાથે જ લખવાનું છે. ચલો ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, ચ ચકલીનો ચ લખેલો છે ને. હવે કયો મૂળાક્ષર આવશે? છ છત્રીનો છ. બરાબર, છ છત્રીનો છ. પછી જ જમરૂખનો જ. લખો બધા મારી સાથે, જ જમરૂખનો જ. બાળકો જ જમરૂખના જ પછી જ ઝબલાનો ઝ લખેલો છે. હવે ઝ ઝબલાના ઝ પછી કયો મૂળાક્ષર આવશે બાળકો? લખો ચલો. ટ ટપાલીનો ટ. ટ આવે ને બાળકો, તો આપણે ટ લખી નાખ્યો. ચલો હવે ટ ટપાલીના ટ પછી ઠ ઠળિયાનો ઠ લખેલો છે બાળકો. તો ઠ પછીનો કયો મૂળાક્ષર? ડ ડગલાનો ડ. ડ ડગલાના ડ પછી ઢ ઢગલાનો ઢ લખેલો છે. ઢ ડગલાના ઢ પછી હણાફેરનો હણ લખેલો છે. તો પછીના બોક્સમાં કયો મૂળાક્ષર આવશે? તો કે ત તલવારનો ત. તો તમે બધાએ લખો બાળકો, તો તલવારનો ત. ચલો ત પછી થ, થડનો થ લખેલો છે. થ થડના થ પછી કયો મૂળાક્ષર? તો કે ધ દડાનો દ. ચલો ધ દડાનો ધ લખી નાખ્યો ને તમે બધાએ. ધ ધજાનો ધ લખેલો છે. ધ ધજાના ધ પછી આવશે ન નગારાના ન. બરાબર, ન લખી નાખ્યો બધાએ. ચલો ન નગારાના ન પછી આવશે પ, પતંગનો પ. પ પછી ફ, ફટાકડાનો ફ લખેલો છે. હવે ફ પછી કયો મૂળાક્ષર આવશે બાળકો? બ, બકરીનો બ. ચલો લખી નાખ્યો બધાએ. બ બકરીના બ પછી ભ, ભમરડાનો ભ લખેલો છે. હવે લખશું મ, મરચાનો મ. મ મરચાનો મ.
ય યતીશનો ય, ર ર મકડાનો ર. હવે ખાનું જો ખાલી આવી તો હવે એ ખાનામાં આપણે કયો મૂળાક્ષર લખશું બાળકો? તો કે ર રમકડાના ર પછી કયો મૂળાક્ષર આવે? તો કે લ લખોટીનો લ. જો લ લખોટીનો લ લખ્યો, વ વહાણનો વ, પછી આવશે બાળકો શ શરણાઈનો શ. શ શરણાઈનો શ લખ્યો ને, શ ષટકોણનો શ લખેલો છે. હવે લખશું સ સસલાનો સ, પછી આવશે હ હરાનો હ. અળાનો નળ લખ્યો છે બાળકો, પછી આવે ક્ષ ક્ષત્રિયનો ક્ષ. અને છેલ્લે કયો મૂળાક્ષર લખેલો છે બાળકો? જ્ઞ જ્ઞાનીનો જ્ઞ. તો બાળકો આજે આપણે ખાના પૂરતી શીખી ગયા. શીખી ગયા ને? શેની ખાના પૂરતી શીખી છે બાળકો? કલમની ખાના પૂરતી. તો આજે ફરીથી આપણે એક વખત કલમ જોઈ લઈએ. ચલો તમારે બધાએ મારી સાથે બોલવાનું છે. ક કલમનો ક, અથવા ક કબૂતરનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્તરીનો છ, જ જમરૂખનો જ, ઝ ઝબલાનો ઝ, ટ ટપ્પાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ, ડ ડગલાનો ડ, ઢ ઢગલાનો ઢ, હણા ફેરનો હણ, ત તલવારનો ત, થ થળનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન. પછી કયો મૂળાક્ષર આવે? પ પતંગનો પ, ફ ફટકડાનો ફ, બ બક કરીનો બ, ભ ભમરડાનો ભ, મ મરચાનો મ, યતીનો ય, ર રમકડાનો ર, લ લખોટીનો લ, વ વહાણનો વ, શ શરણાઈનો શ, શ ષટકોણનો શ, સ સસલાનો સ, હરનો હ, અળાનળનો અળ, ક્ષ ક્ષત્રિયનો ક્ષ, અને છેલ્લે જ્ઞ જ્ઞાનીનો જ્ઞ. તો બાળકો આજે આપણે કથી લઈને જ્ઞ સુધીની ખાના પૂરતી કરી નાખી. તો તમારે પણ આવી જ રીતના નોટબુકમાં કથી લઈને જ્ઞ સુધીની ખાના પૂરતી જાતે કરવાની છે. તમને બધાને આવડશે ને બાળકો? કરશો ને તમે બધા કથી જ્ઞની ખાના પૂરતી? તો તમારે નોટબુકમાં બે વખત કથી જ્ઞની ખાના પૂરતી કરવાની છે. કરશો?